સમાચારો વિગતવાર જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ ડેમો છલકાયા હોય તેવા પણ અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવે છે રાજકોટના ડેમોમાં પણ વરસાદી પાણીની ભરપૂર આવક હાલ તો નોંધાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના બાર ડેમોમાં નવા નીરની આવક થઈ છે ત્યારે રાજકોટનો ન્યારી બે ડેમ હાલ તો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે અને ભાદર બેમાં પણ સૌથી વધુ પાણીની આવક જોવા મળી છે ત્યારે રાજકોટ સિંચાઈ હસ્તકના ડેમો હાઈ ઉપર મૂકવામાં આવ્યા છે ત્યારે હાલ તો નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાંથી દ્રશ્યો સામે આવે છે સૌરાષ્ટ્રમાં હાલ તો વધારે વરસાદ છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અનેક જગ્યાએ ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે ત્યારે રાજકોટના ડેમોમાં પણ વરસાદી પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાંચ જિલ્લાના બાર ડેમોમાં નવા નીરની આવક થઈ છે ત્યારે રાજકોટનો ન્યારી બે ડેમ હાલ તો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે ભાદર બેની વાત કરીએ તો તેમાં પણ વધુ પાણીની આવક નોંધાઈ રહી છે રાજકોટ સિંચાઈ હસ્તક ના પચીસ ડેમો હાલ તો હાઈ અલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે ત્યારે નવા નીરની આવક ખેડૂતોમાં પણ ખુશી જોવા મળે છે આ અંગે વધુ વિગત સાથે વિપુલ પરમાર રાજકોટથી લાઈવ જોડાઈ ચુક્યા છે વિપુલ રાજકોટ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શું છે વધુ વિગત જે સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ પડી રહ્યો છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શું છે વધુ વિગત તો હાલ તો રાજકોટમાં વરસાદી પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે અલગ અલગ જગ્યાએ ડેમોમાં નવા નીરની આવક થઈ છે નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોને પાક માટે પૂરતું પાણી મળી રહેવાનું છે ત્યારે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો ત્યાં થોડો ભય થોડો ખતરો રહેલો છે અને તેવામાં જો સ્થિતિ વધારે થશે તો નીચાણવાળા વિસ્તારના લોકોને અલગ જગ્યાએ ખસેડવામાં પણ આવશે ત્યારે હાલ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં વધારે વરસાદ છે અમદાવાદની વાત કરવામાં આવે તો ત્યાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અલગ અલગ જગ્યાએ રોડ રસ્તા ઉપર પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળે છે ત્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમોમાં નવા નીરની આવક પણ નોંધાઈ રહી છે ત્યારે રાજકોટના ડેમની વાત કરીએ તો વરસાદી પાણીથી ભરપૂર જોવા મળે છે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં હાલ તો વરસાદી પાણીની ભરપૂર આવક થઈ રહી છે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના બાર ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે ત્યારે કેટલાક વિસ્તારો છે તેને આ નીરનો ફાયદો મળશે લોકોને પીવા માટેનું પૂરતું પાણી મળી રહેશે અને ઘણા જિલ્લાઓમાં ખેતી માટે પણ આ પાણી આપવામાં આવશે સિંચાઈ માટે પાણી આપવામાં આવશે જેથી ફાયદો થશે ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે ત્યારે અત્યારે સૌરાષ્ટ્રભરમાં વરસાદ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટના ડેમોમાં પણ વરસાદી પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે નોંધ સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવે છે રાજકોટના ડેમોમાં વરસાદી પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ડેમોમાં નવા નીરની આવક થઈ છે અનેક જગ્યાએ અનેક વિસ્તારોને આ પાણીનો લાભ મળવાનો છે રાજકોટની વાત કરીએ તો ન્યારી બે ડેમ હાલ તો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે આ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વિપુલ લાઈવ જોડાઈ ચૂક્યા છે ત્યારે રાજકોટનો ન્યારી બે ડેમ હાલ તો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે ભાદર બેમાં પણ સૌથી વધુ પાણીની આવક આ વર્ષની નોંધાઈ રહી છે હજુ તો વરસાદની શરૂઆત છે ત્યાં જ ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે અને કેટલાક ડેમ જે છે તેમની જળ સપાટી ભયજનક રીતની પહોંચી રહી છે હજુ આગળનું ચોમાસું બાકી છે ત્યારે સિંચાઈ માટે ફાયદો થઈ શકે છે ખેડૂતોને રાજકોટમાં પણ સિંચાઈ હસ્તકના પચીસ ડેમો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે હાલ વરસાદી માહોલ છવાયો છે અને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કુલ પાંચ જિલ્લાઓ છે તેમાં છે તે અલગ અલગ ડેમોમાં છે નવા નીરની આવક થઈ છે જો સૌરાષ્ટ્રના કુલ પાંચ જિલ્લાઓની વાત કરવામાં આવે તો પાંચ જિલ્લાઓના કુલ ત્યાંશી જેટલા જે ડેમો છે તેમાંથી બાર ડેમોમાં છે તે આ છેલ્લા ચોવીસ કલાકોમાં છે તે નવા નીરની આવક થઈ છે સાથે જ છે પચીસ જેટલા ડેમો છે તેમાં હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને ચોવીસ જેટલા ડેમો છે તેમાં છે એ નવા નીરની ધીંગી આવકો નોંધાયેલી છેલ્લા ચોવીસ કલાકમાં બાર ડેમોમાં નોંધાઈ છે અને છેલ્લા પચીસ પચીસ ડેમોમાં છે તે નવા નીરોની આવકો નોંધાતી હતી અને સાથે જ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાઓમાં ન્યારી ડેમ હોય કે પછી આજી ડેમ હોય કે આજી એક હોય કે આજી બે ડેમ હોય તો તેમાં પણ નવા નીરો નોંધાયા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ન્યારી એક ડેમ છે તેમાં હાલ છે તે એંસી ટકા જેટલું પાણી ભરાવાની સાથે જ તે એ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જેથી કરીને કોઈ નિશ્નીય બનાવ ન બને સાથે જ એ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહેણાંકો લોકોને પણ છે તે અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરવા માટે તંત્રએ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથે જ છે જે ફ્લડ સેલની કામગીરી છે તે પણ ચોવીસ કલાક સુધી ચાલુ રાખવામાં આવી છે ફ્લડ સેલ દ્વારા છે તે અલગ અલગ તાલુકાઓ છે અને જિલ્લાઓમાં જે કોઈ ડેમ આવેલા હોય છે ત્યાં ચોવીસ કલાકોમાં દર એક કલાકે છે તે પાણીની વિગતો મેળવવામાં આવે છે ડેમમાં કેટલું પાણી નવા નીરોની આવક થઈ છે કેટલું ડેમમાં પાણી ભરાયું છે તેની પણ માહિતી હાલ મેળવવામાં આવી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આધુનિક ટેકનોલોજી દ્વારા પણ ડેમો ઉપર નજર રાખવામાં આવી છે સીસીટીવી કેમેરા દ્વારા પણ હાલ છે તે નજર રાખવામાં આવી છે જેથી કરીને ડેમ ઓવરફ્લો ન થાય અને જેના કારણે છે તે ડેમોમાં પાણી છે તે રહેણાંક વિસ્તારો સુધી ન પહોંચે તે માટે પણ તંત્ર સજ્જ બન્યું છે અને જો વાત કરવામાં આવે તો રાજકોટના ન્યારી ડેમ છે એક છે તેમાં હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને જ્યારે સિત્તેર ટકાથી વધારે ડેમો ભરાઈ જતા હોય છે ત્યારે હાઈ એલર્ટ આપવામાં આવતું હોય છે અને હાઈ એલર્ટ છે તે કલેક્ટર સમક્ષ છે ડેમોના સિંચાઈ સિંચાઈના અધિકારીઓ દ્વારા છે તે

તેમાં બાર ડેમો છે તેમાં નવા નીરોની આવક શરૂ થઈ ગઈ છે અને જે ચોમાસી સિઝન છે તેને લઈને છે તંત્ર છે તે પણ સજ્જ બન્યું છે અને ખાસ કરીને જ્યાં નવા નીરો આવવાથી છે તે ખેડૂતોમાં પણ કંઈક ના કંઈક ખુશાલીઓ જોવા મળી છે ભાદર બેની જો વાત કરવામાં આવે તો ભાદર બેમાં છે તે આ પ્રથમ રાઉન્ડના વરસાદ અને દ્વિતીય રાઉન્ડના વરસાદ બાદ છે તે સૌથી વધારે પાણી છે ભાદર બેમાં નોંધાયું છે અને નવા નીરની ભાદર બેમાં આવક થઈ છે અને જે ભાદર બેમાં આવક થવાના કારણે છે રાજકોટ છે જેતપુર છે ઉપલેટા છે કે ધોરાજી તાલુકા હોય છે તેમાં ખેડૂતોને જે સિંચાઈ માટેનું પાણી છે તે પૂરું પડી શકશે અને રાજકોટમાં છે તે રાજકોટવાસીઓ માટે પણ પીવાના પાણીની સગવડ ઊભી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને તંત્ર પણ નિરાત નિરાતની સાસ લેતું હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને સરકાર પાસેથી જે પાણીની માગણી કરવી પડતી હતી તે આગામી દિવસોમાં ન કરવી પડે તે માટે નવા નીર આવવાથી છે ડેમોના પાણીની સપાટી ઉપર જવાથી છે તે તંત્રએ પણ હતાશા અનુભવી હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતો માટે છે તે ખુશાલીના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે અને ડેમોના નવા નીર આવવાથી છે તે ખેડૂત

અને ભાદર બેમાં સૌથી વધુ પાણીની આવક નોંધાઈ છે રાજકોટ સિંચાઈ હસ્તકના પચીસ ડેમો હાલ તો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે રાજકોટનો ન્યારી બે ડેમ પણ હાલ તો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે વાત કરીએ ભાદર ડેમની તો ભાદર બેમાં પણ સૌથી વધુ પાણીની આવક નોંધાઈ છે અને તંત્ર હાલ તો સજ્જ દેખાઈ રહ્યું છે ડિજિટલ ટેકનોલોજી દ્વારા સર્વેલન્સ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સીસીટીવી કેમેરા દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો છે તેમના ઉપર સંકટ આવશે જો પાણી વધારે વધશે તો તેમને સ્થળાંતર કરવામાં આવશે તેવી પણ વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે પરંતુ હાલ તો નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ખેડૂતોને આ વખતે સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહેવાનું છે સૌરાષ્ટ્રભરમાં હાલ તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રભરમાં હાલ વરસાદ પડી રહ્યો છે અલગ અલગ ડેમ છલકાયા છે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાની વાત કરીએ તો પાંચ જિલ્લાના બાર ડેમોમાં હાલ તો નવા નીરની આવક જોવા મળી રહી છે સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી હાલ એક મહત્વના સમાચાર